કેશોદ તાલુકામાં વરસાદે તારાજી સર્જી દીધી છે ચારે કોર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે એટલે કે જળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ઓઝત નદી અને સાબરી નદીના પાણી પંથકમાં ફરી વળ્યા છે તો ગામડાઓના જે પણ ખેતરો છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે બાલાગામ પાંચાળા અખોદર મઢડામાં નદીના પાણી ઘૂસી ગયા પાચાળાથી બાલાગામ જતો રસ્તો પાણીમાં ગરકાવ તો સુત્રજ ગામમાં પાણી ફરી વળતા ખેતરમાં બે લોકો ફસાયા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર કેશોદ પંથક એવું કે જ્યાં સતત વરસાદ ચાલુ છે ખેતરો હોય રસ્તા હોય તમામ પાણીમાં ગરકાવ કેવી સ્થિતિ છે હાલમાં ત્યાં બિલકુલ પ્રીતિ કેશોદ તાલુકાની વાત કરીએ તો કેશોદ તાલુકાના અખોદર છે પંચાળા છે બાલા ગામ છે આ તમામ જગ્યાએ જે છે ઓજત નદી જે છે તેમના પાણી ફરી વળ્યા છે કારણ કે ઓજત નદી જે છે વિસાવદરને કનેક્ટ છે અને વિસાવદરમાં વીસ જેટલો વરસાદ ખાબકતા આ પાણી જે છે જૂનાગઢ જિલ્લામાં જે સાર્વત્રિક ત્રણ દિવસથી વરસાદ વરસ્યો તેમના જ આ પાણી છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પંચાળા ગામના છે અને આ પંચાળા ગામથી બાલા ગામ જતો જે રસ્તો છે તે પણ બંધ થઈ ગયો છે આ પાંચ અહીંથી જે આ રસ્

આપણે જોઈએ તો આ જે ખેડના બધા ગામો છે હોય બાલાગામ હોય બામણાસા હોય મઢ્રા હોય કે અખોદર હોય આ સમગ્ર જગ્યા પર આ આ જે પરિસ્થિતિ છે જોવા મળી રહી છે ખાસ કરી અને આ જે ઓજત નદી છે તે દર વખતે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા હોય છે તે ઊંડી અને પોળી કરવામાં આવે ત્યારે તંત્ર દ્વારા પણ આ જો સહેલાઈ કરવામાં આવે જો ઊંડી કરવામાં આવે તો આ જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે તે ન સર્જાય કે દસ ગામો જે છે ત્યાં અત્યારે પાણી ઘૂસી ચૂક્યા છે આપને હજુ દ્રશ્યો બતાવવા માંગીશ આ કોઈ નદીના દ્રશ્યો નથી આ ખેતર છે ખેતરની અંદર દસ દસ ફૂટ પાણી જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે સુત્રેજ ગામ જે અહીંયા આવેલું છે અહીંયાથી બે કિલોમીટર ત્યાં રાત્રી ઓજિત નદીના પાણી ઘૂસી જતા બે ખે જે ખેડૂતો છે તે પણ ફસાયા છે ઉલ્લેખનીય છે કે ખેડૂતો જે છે તેમના આ જે વાવણી કરી છે તેમની પર આ પાણી ફરી વળ્યું છે તેમની મહેનત પર આ પાણી ફરી વળ્યું છે અત્યારે જે દસ ગામને જોડતો જે આ રસ્તો છે તે પણ બંધ થઈ ચૂક્યો છે ઉલ્લેખનીય છે કે જળબંબાકાર ની સ્થિતિ જુનાગઢ જિલ્લામાં દેખાઈ રહી છે તેમના કારણે આ પરિસ્થિતિ સર્ચાય છે આ ઘેડ પંથક છે ઘેઢ પંથક અંદર જગ્યાએ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે ઉલ્લેખનીય છે કે ઘેડ પંથકની અંદર આ દ્રશ્યો જે છે તે દર ચોમાસાની અંદર દેખાતા હોય છે પરંતુ ગઈકાલે જે વિસાવદરની અંદર બાવીસ ઇંચ વરસાદ ખાબક્યો જૂનાગઢની અંદર ગિરનારમાં સત્તર ઇંચ વરસાદ ખાબક્યો કેશોદની અંદર આઠ ઇંચ વરસાદ ખાબક્યો તેમના કારણે આ ઓજત નદી અને આ સાબળી નદીનું જે અહીંયા મિલન થાય છે ત્યાંથી આ ગામોની અંદર પાણી જે છે તે ઘુસી રહ્યા છે ઉલ્લેખનીય છે કે જે મકાનો આવે છે તેમાં પણ પાણી ઘુસી તાત્કાલિક અત્યારે આગળ જવું મુશ્કેલ છે વાહન વ્યવહાર જે છે તે ઠપ થઈ ગયો છે દસ ગામને જોડતો આ રસ્તો છે સ્થાનિકોને આ રસ્તા ઉપર ન જવા માટે પણ મનાઈ ફરવામાં આવી છે પાંચ કલાક વાત કરીએ નદીનો જે પ્રવાહ છે જે દસ ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે તે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પણ તકલીફ પડતી હશે તંત્રના અધિકારી કે બોટ દ્વારા તેમને કોઈ જીવન જરૂરિયાત ફૂડ પેકેટ એવું કોઈ પહોંચાડવામાં આવી રહ્યું છે આ બિલકુલ પ્રીતિ સંદેશ ન્યૂઝ સૌ પ્રથમ આ ગામ પર પહોંચ્યું છે એનડીઆરએફ તેમજ એસડીઆરએફ જૂનાગઢ છે તેમને આપણે જાણ કરવામાં આવી છે અને તેમના દ્વારા અત્યારે એનડીઆરએફની ટીમ જે છે તે રવાના કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ બાલા ગામ એક એવો રસ્તો છે કે જ્યાંથી અહીંથી પાંચથી દસ ગામોને આ કરતો રસ્તો છે ત્યાં અત્યારે શું પરિસ્થિતિ છે તે આ પાણી જોતાં જ વિચારી શકાય છે કારણ કે ત્યાં પહોંચાય તેવી કોઈ શક્યતાઓ દેખાઈ નથી રહી અહીંથી આ એક જ રસ્તો એવો જાય છે કે જે બાલાગામ પહોંચી શકે પરંતુ ઓજત નદી અને સાબળી નદીનું જ્યાં મિલન થાય છે ત્યાં પાણી ફરી વળતા રસ્તો જે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને બાલા ગામથી લઈ દસ ગામો જે આવેલા છે પાંડેસરા છે ઓડેદરા છે તે તમામ ગામો જે છે તે અત્યારે અહીંયાથી સંપર્ક વિહોણા થયા છે જીવન જરૂરિયાત વસ્તુની વાત કરીએ છીએ તો ઘર વખરી જે છે તે પણ તણાઈ ગઈ હશે કારણ કે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં જુઓ ત્યાં પાણી વરસાદ જે છે તે બંધ થવાનું નામ નથી રહ્યું ભારે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે આ દ્રશ્યો જે છે તે ઘેડ પંથકના છે કેશોદ પાસે આવેલા આ વીસ કિલોમીટરના દ્રશ્યો છે પાણી પાણી આ જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસથી સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે જળબંબાકારની સ્થિતિ જે છે તે સર્જાય છે તેમના કારણે અત્યારે કેશોદમાં આ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અત્યારે પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે તેના કારણે દસ જેટલા ગામો જે છે તે સંપર્ક થયા છે જીવન જરૂરિયાતની વસ્તુઓ એનડીઆરએફની ટીમ દ્વારા મોકલવામાં આવે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે ગામ આવે છે ત્યાં રાત્રે ઓજત નદીનું પાણી ઘૂસી જતા બે ખેડૂતો ફસાયા હોવાની સરપંચે એસડીએમ ને જાણ કરી છે ને